ઘણા બધા સ્થળોની આજે ઘુમલીમાં આપણે મુલાકાત લીધી, તેમાં એક સ્થાન આશાપુરા માતાજીનું મંદિર પણ આવી જાય છે, તો આ મંદિર વિશે થોડી જાણકારી આપશો? બસ આજે આશાપુરા માતાજીને મંદિરના દર્શન કરીને ધન્યતાનો અનુભવ થાય છે. આશાપુરા માતાજીનો ઇતિહાસ કંઈક આવો છે કે 1300 સાલમાં જામ બમનિયા રાજાએ અહીંયા ઘુમલી ઉપર હુમલો કર્યો અને ઘુમલી પ્રદેશ જીતી લીધો. પછી માતાજી એને સપનામાં આવી અને એક એવું એને સપનામાં કીધું કે તારા પિતાની ઈચ્છા એવી હતી કે ઘુમલી જીતે, એટલે ઘુમલી તું જીતી ગયો છો તો અહીંયા માતાજીનું મંદિર બનાવ. એટલે એના માટે ઉપર સ્થાન નક્કી થયું. ઉપરના મંદિરમાં જે મૂર્તિઓ છે એમ લોકો એક આવી છે કે એક મૂર્તિ છે એ સ્વયંભૂ રીતે પ્રગટ થઈ છે અને એક મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. આમ આશાપુરા માતાજી તો સંપૂર્ણ હિન્દુ ધર્મના તમામ લોકોના માતાજી છે અને નવલા નોરતા જે આપણે ઉજવીએ છીએ એ આ શક્તિની પૂજા છે. પરંતુ ખાસ ક્ષત્રિય જાડેજા વંશના જે ક્ષત્રિયો છે એ આશાપુરા માતાજીના બધા ગોટીઓ છે અને એમને કુળદેવી તરીકે પૂજે છે, એટલે વિશેષ શ્રદ્ધા એ લોકોને અહીંયા હોય. અને બાકી આશાપુરા માતાજીનું ખૂબ સુપ્રસિદ્ધ મંદિર છે અને અહીંયા ખૂબ બધા ભાવિક લોકો દર્શન કરવા માટે આવે છે અને અહીંયા પગથિયાઓથી લઈ 1000 પગથિયાઓ ચડી અને માતાજીના દર્શન થાય છે. પણ અહીંયા પ્રાકૃતિક વાતાવરણમાં બરડા ડુંગરના સાનિધ્યમાં આ પ્રાકૃતિક જગ્યા છે, ખૂબ સારી જગ્યા છે. ધન્યવાદ. ઘણી બધી સ્થળોની આજે અમે મુલાકાત લીધી ઘુમલીમાં અને મેરામણભાઈએ જણાવ્યું એ સ્થળનું મહત્વ, એની વિશેષતા અને એના ડેવલપમેન્ટ માટે શું કરવું જોઈએ એ પણ જણાવ્યું. તો ધન્યવાદ તમારો, જેથી કરીને આ જાણીને બધા લોકોને અહીંના સ્થળ વિશે માહિતી મળશે અને આવનારી પેઢીને પણ આમાંથી ઘણું બધું શીખવા મળશે, જાણવા મળશે. જેને આ ઘુમલીના જે અહીંયા મંદિરો આવેલા છે ઘણા લોકોને એની કંઈ ખબર જ નથી, એ આ એક પ્રોજેક્ટથી એને પણ ખબર પડશે કે આવા પણ એક ઘણા બધા સ્થળ છે. ચોક્કસ.